प्रोनाउन, प्रोनाउन એટલે કે સર્વનામ, નામની જગ્યાએ આપણે જેનો ઉપયોગ કરીએ છીએ તેને સર્વનામ કહેવામાં આવે છે. આઈ, આઈ એટલે કે હું, વ્યક્તિ જ્યારે પોતાના વિશે બોલે છે ત્યારે આઈ નો ઉપયોગ કરે છે. વી, વી એટલે કે અમે, જ્યારે મારે મારા ભાઈ વિશે વાત કરવી છે અને મારા વિશે વાત કરવી છે એટલે કે અમે બે જણ થઈ ગયા, એક કરતા વધારે થઈ ગયા એટલે કે અહીંયા વી નો ઉપયોગ કરીશું. વી એટલે કે અમે. યુ એટલે તું અને યુ એટલે તમે. હવે અહીંયા તમને પ્રશ્ન થવો જોઈએ કે યુ એટલે તું કેમ અને યુ એટલે તમે કેમ. આ પ્રશ્નનો જવાબ તમને આગળ ખબર પડશે કે આનો જવાબ શું છે. હી એટલે કે તે, કોઈ પણ છોકરા વિશે બોલવા માટે, પુરુષ વિશે બોલવા માટે અને નર જાતિ વિશે બોલવા માટે આપણે હી નો ઉપયોગ કરીએ છીએ. સી એટલે કે તેણી, કોઈ પણ છોકરી વિશે બોલવા માટે, સ્ત્રી વિશે બોલવા માટે કે નારી જાતિ વિશે બોલવા માટે આપણે શી નો ઉપયોગ કરીએ છીએ. એ એટલે કે તે, કોઈ પણ પ્રાણી પક્ષી અથવા નિર્જીવ વસ્તુ અને નાણ્યતર જાતિ વિશે બોલવા માટે આપણે ઇટ નો ઉપયોગ કરીએ છીએ. હી સી અને ઇટ, કોઈ પણ એક વ્યક્તિ, એક પ્રાણી કે એક પક્ષી વિશે બોલવા માટે આપણે હી સી ઇટ નો ઉપયોગ કરીએ છીએ એક વચનમાં. એવી જ રીતે અનુબહુવચન થાય છે ધે, ધે એટલે કે તેઓ, એક કરતા વધારે. એવી જ રીતે અહીંયા યુ એટલે તું, કોઈ પણ એક સામેવાળી વ્યક્તિ વિશે ઉપયોગ કરીએ છીએ અને યુ એટલે કે તમે, એક કરતા વધારે સામેવાળી વ્યક્તિ માટે આપણે ઉપયોગ કરીએ છીએ. થેન્ક યુ સો મચ.